રામ રહીમની અત્યંત નજીક અને કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત નેપાળમાં હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેનો ખુલાસો રામ રહીમના સહયોગીએ કર્યો હતો. જો કે ત્યારબાદ હનીપ્રીત નેપાળથી પણ ભાગી ગઈ હોવાના સમાચારો સામે આવ્યા હતા. ગુરમીત રામ રહીમની અત્યંત નજીક અને કહેવાતી દત્તક પુત્રી હનીપ્રીત નેપાળમાં હોય તેવા સંકેત મળ્યા છે. ઉદયપુરથી પકડાયેલા રામ રહીમના સહયોગી પ્રદીપ ગોયલે ખુલાસો કર્યો છે કે હનીપ્રીત નેપાળ ભાગી ગઈ છે. પ્રદીપ પર પંચકુલામાં હિંસા ફેલાવવાનો આરોપ છે. દુષ્કર્મના કેસમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને જ્યારથી જેલવાસ થયો છે ત્યારથી તેમની સાથે પડછાયાની જેમ રહેતી હનીપ્રીત રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. રામ રહીમની કહેવાતી દત્તક પુત્રી એવી રીતે ગાયબ થઈ ગઈ છે કે પોલીસે તેને શોધવા ફાફા મારી રહી છે. તેવામાં તે નેપાળ ભાગી ગઈ હોવાના સંકેત મળ્યા હતા. પોલીસે રામ રહીમના સહયોગી પ્રદીપ ગોયલની ઉદયપુરથી ધરપકડ કરી છે. પ્રદીપ પર પંચકુલામાં હિંસા ફેલાવવાનો આરોપ છે. હનીપ્રીત નેપાળ ભાગી ગઈ હોવાના અહેવાલ મળતા પોલીસ તે દિશામાં ફરીથી કાર્યવાહી શરૂ કરી હતી. બિહારમાં નેપાળ સાથે જોડાયેલા 7 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે અને અહીં હનીપ્રીતના પોસ્ટર લગાવાયા છે. હોટલોમાં હનીપ્રીતના ફોટા બતાવીને તેના અંગે પૂછપરછ થઈ રહી છે. બિહારમાં પણ હનીપ્રીતને શોધવા સુરક્ષા દળ ખૂણે ખૂણે તપાસ કરી રહી છે. હનીપ્રીત ટ્રેન દ્વારા રક્સોલ પહોંચી ભાગી ગઈ હોય તેવી આશંકા છે. રિપીટ, હનીપ્રીત ટ્રેન દ્વારા રક્સોલ પહોંચીને ભાગી ગઈ હોવાની આશંકા છે, માટે સ્ટેશન પર આરપીએફ અને રેલવે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.